નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કે છે દિવસે ને દિવસે જે હત્યાઓનો સિલસિલો છે વધતો જાય છે, લોકોની આક્રમકતા અને માનસિકતા ક્યાંક બદલાતી જાય છે. એટલે આપણે જોઈએ છે કે છેલ્લા કેટલાક દિવસોથી અથવા છેલ્લા કેટલાક મહિનાઓથી અથવા તો છેલ્લા કેટલાક વર્ષોથી આવી ઘટનાઓ બને છે કે જેમાં વ્યક્તિ એક સામાન્ય બાબતે પોતાની માનસિક સમતુલા ગુમાવે છે અને હત્યા સુધી આ મામલો પહોંચી જતો હોય છે. જી હા, વાત સીધી કરવી છે કચ્છ ગાંધીધામની, કે જ્યાં સુંદરપુરીની આ ઘટના છે કે ત્યાં એક માતાએ અને પુત્રી વચ્ચે જ્યારે ઝઘડો થાય છે ત્યારે આ બે પુત્રી અને માતા વચ્ચે જ્યારે આ વાતચીત થાય છે ત્યારે એક પુત્રીને માતા અને બીજી દીકરી એ બંને થઈને ઠપકો આપે છે અને ઠપકો આપતા જ આ મામલો ક્યાંક વધુ વણસે છે અને એને જ લઈને હત્યા સુધી આ મામલો પહોંચી જાય છે અને ડબલ મર્ડર કેસ થાય છે. કારણ કે એક પોતાની બહેનની હત્યા કરી છે અને બીજું માતાની હત્યા કરી છે. સવાલ શું અથવા મામલો શું? મામલો એટલો જ કે ઘરકામ બાબતમાં માતાએ દીકરીને ઠપકો આપ્યો, જે દીકરીને ઠપકો આપ્યો બીજી દીકરીએ માતાનો પક્ષ લીધો અને બોલાચાલીમાં પેલી દીકરીને માતાએ થપ્પડ મારી. થપ્પડ મારતા જ કદાચ દીકરીને ખોટું લાગ્યું કે ગમે તે ખાઈ પીને બધો જ પરિવાર સૂઈ ગયો. સવારે પાંચ વાગે જે દીકરીને ઠપકો આપવામાં આવ્યો હતો એ પોતે જાગે છે, પથારીમાંથી બેઠી થાય છે, હાથમાં તલવાર લે છે અને ઉપરા છાપરી ઘા પોતાની માતા પર ને પોતાની બેન પર કરે છે, લોહીની નદીઓ વહેવડાવી દે છે. અને બહાર સૂતેલો ભાઈ આ અવાજ સાંભળીને જ્યારે અંદર આવે છે ત્યારે અંદરના દ્રશ્યો જોઈને એ પણ ચોંકી જાય છે, કારણ કે પોતાની બેનના હાથમાં તલવાર છે, ઉપરા છાપરી ઘા ઝીકી રહી છે માતા અને બેન ઉપર, તરફડિયા મારી રહ્યા છે લોહીના ખાબોચિયામાં. હોસ્પિટલ લઈ જવાનો પણ સમય મળતો નથી ને લઈ જવાય છે ત્યારે ખબર પડે છે કે બંનેના મોત નિપજ્યા છે. ઘટના ગાંધીધામના જે નવી સુંદરપુરી છે તે વિસ્તારની આ ઘટના છે. 17 ફેબ્રુઆરી 2017માં આ ઘટના બનવા પામી હતી અને જે આરોપી છે મંજુલા બેન ડુંગરિયા, તો જે કોર્ટ છે એણે એક એડિશનલ સેશન જજે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને દેહાંત દંડની સજા ફટકારી છે એડિશનલ સેશન જજે. એટલે કહેવાય એક નાની ઘટના, એક થપ્પડ, પરંતુ થપ્પડનો બદલો એટલે કે મોત. અને આ ઘટના સામે આવી છે ત્યારે ચોપાટ કાર્યક્રમમાં એ ચર્ચા કરવી છે કે આવી માનસિકતા કેમ ધરાવવામાં આવે છે. બીજું, ફાંસીની સજા જે આપવામાં આવી છે, શું વ્યક્તિની માનસિકતા અથવા આ કોઈ કહેવાય કે એવા કિલર નથી કે જેને આપણે એમ કહી શકીએ કે એની કોઈ હિસ્ટ્રી હોય, એટલે કે હિસ્ટ્રી શીટર હોય, રીઢા ગુનેગાર હોય, હાર્ડકોર ક્રિમિનલ હોય એવું નથી, છતાં પણ ફાંસીની સજા. નો ડાઉટ એના માટે અપીલ કરશે, આગળ ઘણી બધી કાર્યવાહી હોય છે, કાયદા પણ છે, પણ જે ઘટના બની છે એના પર ચોક્કસ ક્યાંક વિચાર કરાય, કારણ કે દિન પ્રતિદિન આવી ઘટનાઓ વધતી હોય છે. ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ખાસ આમંત્રિત કર્યા છે મનોવિશ્લેષક, એટલે કે માઇન્ડ ઓડિટર જેમને કહીએ એવા પ્રિયોદન શાહ આપણી સાથે ઉપસ્થિત છે અને સાથે ડૉક્ટર મીના વ્યાસ પટેલ જેઓ મનોચિકિત્સક છે. મીનાબેન, આપનું પણ સ્વાગત છે. મીનાબેન, સવાલ એ થાય છે કે જ્યારે વ્યક્તિ પોતાની માનસિકતા ગુમાવતી હોય છે ત્યારે એક થપ્પડના બદલામાં એ પોતે ખૂન પણ કરી બેસે છે, અને ખૂન પણ કોનું? પોતાની માતાનું, પોતાની બહેનનું, તલવારથી ઘા મારવા. તો એવી તો કેવી માનસિકતા અથવા તો એવા તો કેવા વિચારો આ મગજ પર હાવી થઈ જતા હોય છે? એક મનોચિકિત્સક તરીકે આપને પૂછું છું કે જેને લઈને વ્યક્તિ પોતાના જ વ્યક્તિઓનું મર્ડર કરી નાખે છે. સાચી વાત છે. આ જે વસ્તુ જે થઈ છે એમાં હું એટલું કહેવા માગીશ કે આ ઘટનામાં જે છોકરીએ મર્ડર કર્યું અને જે પણ વ્યક્તિ, આપણા સમાજમાં આવા ઘણા બધા કિસ્સાઓ આપણે જોઈએ છીએ કે લોકોનું એટલા શોર્ટ ટેમ્પર છે અને એનો ગુસ્સો, એનો આવેગ, એના ઉપર કોઈ કંટ્રોલ નથી અને પછી છેલ્લે આવી ઘટનાઓ ઘટે છે. ઘણા આપણે આવા કિસ્સાઓ જોતા હોય છે. હવે આ બાબતમાં હું એક વસ્તુ ખાસ કહીશ કે આવી વ્યક્તિ થોડી સાયકો હોય છે, પણ આના મગજમાં પહેલેથી કંઈક ને કંઈક પ્રોસેસ ચાલી રહી હશે. એક જ ઘટનાથી ઘટી ગઈ હોય એવું માનવું યોગ્ય નથી કે એક જ ઝઘડો થયો અને એણે આ પરિણામ આપ્યું, એણે અંજામ આપ્યો આ કિસ્સા, આ બનાવને. તો પહેલી વસ્તુ તો એ છે કે પહેલેથી જ એના મધર અને એના સિસ્ટર સાથે કંઈક ને કંઈક વસ્તુને, જે વસ્તુ બહાર નથી આવી, એ વ્યક્તિને સતત ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે એના મધર અને એના સિસ્ટર માટે કંઈક ને કંઈક મનદુઃખ કહી શકો કે એને કંઈક ઓછપ આવી રહ્યું છે,
કંઈક અન્યાયની ભાવના, કંઈક દિલ દુખાયાની ભાવના કંઈક ને કંઈક રહી છે. હવે આવી વ્યક્તિએ છે જ્યારે આ એને થપ્પડ મારી, એને બહાનું મળી ગયું, મતલબ બહાનું મતલબ આ એક એનું એની ધૈર્યની એક લિમિટ હતી, એને એનામાં પછી ના રહ્યું અને પછી એણે પૂરેપૂરો પ્લાન કર્યો અને એણે આ રીતે અંજામ આપ્યો. આ આ વસ્તુની પાછળની જે પણ પરિસ્થિતિ બની હશે એની પાછળ આ જ વસ્તુ બની હશે કે એની એને આ પ્રોસેસ ઘણા સમયથી ચાલતી હશે જેને એના મધરે એને નજરઅંદાજ કરી છે. બિલકુલ, એટલે સામાન્ય વ્યક્તિ હોય પરંતુ જો પ્રોસેસ ધીમે ધીમે હાવી થતી જાય તો એ મર્ડર સુધી પણ પહોંચી જાય છે એવું કહેવાય. મતલબ જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય કદાચ કહેવાય કે એક સીમા સુધી પહોંચતો હોય છે, ત્યાર પછી વ્યક્તિ પોતે આ ડિસિઝન લેતી હોય છે. પરંતુ કહેવાય છે કે આખી રાત એટલે કે જમી સૂઈ ગયો છે આખો પરિવાર અને ત્યારબાદ 5 વાગે જ્યારે એ પોતે ઊભી થાય છે તો આખી રાત દરમિયાન ક્યાંક નેગેટિવ વિચારો જ એના માઇન્ડમાં આવ્યા હશે. હા, જનરલી એવું થતું હોય છે કે જ્યારે છોકરું ઘરમાં અન્યાયની ભાવના, દિલ દુખાયું હોય, કંઈક અસંતોષની ભાવના, કંઈ વસ્તુ મળતી નથી, કંઈક મનનું ધાર્યું થતું નથી, આવી જ્યારે માનસિકતા હોય છે ત્યારે કાં તો છોકરું ભાગી જાય છે ઘરની, ઘર છોડીને જતું રહે છે, બરાબર. પણ આ કંઈક ઝઘડો એવા પ્રકારનો હતો કે જ્યાં એને સામેની વ્યક્તિને ખતમ કર્યા પછી જ એની એનો એનું એની લાગણી સંતોષાતી હતી. એટલે આ એક ક્રિમિનલ તરફ જવા માટેનો એમને એમના માટેની પાછળની ઘટનાઓનો સ્ટડી કરવું બહુ જરૂરી છે કે એ જે જેટલી જેટલી વસ્તુઓ એની સાથે થઈ હશે ત્યાર પછી એણે આ બનાવને એણે અંજામ આપ્યો છે. બિલકુલ, તો જે પ્રમાણે આ ઘટના બનવા પામી છે તો ચોક્કસ આપણી સાથે એડવોકેટ જાણીતા એવા મનીષા પરીખ પણ આપણી સાથે જોડાયા છે. મનીષાબેન, આપનું પણ સ્વાગત છે. પ્રિયવર્ધનભાઈ, જ્યાં જે કોઈ આ ઘટનાની વાત કરી અથવા સતત જે કહેવાય ને કે માઇન્ડથી વિચારતું રહેવું અને પછી એક હદ સુધી જ્યારે વિચારો પહોંચી જાય છે ત્યારે સામાન્ય માનવી હત્યા સુધી પણ એનું મગજ અથવા એનું શરીર તૈયાર થઈ જાય છે પોતાની માતાને બહેનને જ ખતમ કરી નાખવીને, એક ક્રૂરતાપૂર્વક, કારણ કે તલવાર લેવીને ઉપરા છાપરી ઘા મારવા, ઓન ધ સ્પોટ કોઈ બચવાનો કોઈ સવાલ જ નથી. મનોવિશ્લેષક તરીકે આવી ઘટનાઓને આપ કેવી રીતે જુઓ છો? બેઝિકલી આમ જોવા જઈએ તો એઝ અ માઇન્ડ ઓડિટર આપણે બધા જ વી આર કંટ્રોલ્ડ બાય અવર સબકોન્શિયસ માઇન્ડ, અને જેટલા આપણા નેગેટિવ ઇવેન્ટ્સ જે થયેલા છે એ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર થાય છે. આપણે જે તે વખતે જે તે એટમોસ્ફિયર ઊભું થાય એ વખતે આપણે એકોર્ડિંગલી બિહેવ કરીએ છીએ. જી, જેમ કે ક્રોધ થવો, જેમ કે ચિંતા થવી, જેમ કે બીક લાગવી, હવે આ બધાની પાછળ બેઝિકલી સબકોન્શિયસ માઇન્ડ છે. આપણે માતાના ગર્ભમાં હોઈએ અને ત્યારથી માંડીને અત્યાર સુધીની આપણી લાઈફમાં જ્યારે જ્યારે નેગેટિવ ઇવેન્ટ્સ ઊભા થાય અને પેઇનફુલ ઇવેન્ટ્સ ઊભા થાય એ બધા સ્ટોરેજ થતા હોય છે, અને એ જ્યારે એવી પરિસ્થિતિ ફરીથી ડેવલપ થાય ત્યારે સબકોન્શિયસ માઇન્ડના કંટ્રોલથી કોન્શિયસ માઇન્ડ એક્ટ કરે છે. હવે આ સિચ્યુએશન આ બેનના હિસાબના કિસ્સામાં પણ બની હોય, જ્યારે ત્યારે એમને એવી જ્યારે જ્યારે નાના હશે ત્યારથી આવી સિચ્યુએશન થઈ હશે કે એની માતા મારતી હોય, સતત એને મારતી હોય અને એ સામે કંઈ પણ રીતે એનું રિએક્શન આપતી હોય. પણ માતાનો જો એવો સ્વભાવ હતો, અન્ય પણ બે બહેનો હતી, 3 કુલ બહેનો હતી, તો કદાચ એ બહેનો પણ આવી બની હોત ને? પ્રિયોદનભાઈ, એવું બની શકે કે એવું ફિક્સ નથી હોતું કે એક વ્યક્તિ ઉપરનું જે બિહેવિયર હોય એ બીજી વ્યક્તિ જોડે પણ એવું જ હોઈ શકે, એવું નથી હોતું. અને આ કિસ્સામાં એવું બન્યું હોય કે કોઈ પણ રીતે જ્યારે જ્યારે એની માતાએ આવું કંઈ એક્શન લીધું હોય અથવા એના પિતાએ જ્યારે જ્યારે એની માતાને પિતાના ઝઘડા જે થયા હોય અને એ સંજોગોમાં એના પિતાએ એની માતાને મારી હોય તો એ પણ એના માઇન્ડમાં સ્ટોર થતું હોય છે. હવે આ બધી જે સ્ટોરેજ થયેલા હોય એની સિચ્યુએશનમાં એને જ્યારે આવી સિચ્યુએશન ઊભી થઈ ત્યારે એને એવું લાગ્યું હોય અથવા એનું સબકોન્શિયસ માઇન્ડે એ કંટ્રોલ કરીને કહ્યું હોય કે આ પરિસ્થિતિમાં તારે આમ જ કરવું પડે, ત્યારે કોન્શિયસ માઇન્ડને કોઈ પોતાની બુદ્ધિ હોતી નથી, સબકોન્શિયસ માઇન્ડના કંટ્રોલથી કોન્શિયસ માઇન્ડ ચાલે છે અને એ વખતે જે એક્શન હોય એને લોજિક નથી હોતું, લોજિક વગરના જે એક્શન થાય
એ સબકોન્શિયસ માઇન્ડ કરાવે છે. બિલકુલ મનીષાબેન, આપ એક એડવોકેટ છો, ડબલ મર્ડરનો જે કેસ છે અને એમાં એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે અને માતાને બહેનની જે હત્યા કરનાર મહિલા છે મંજુબેન ડુંગરિયા અને ગુજરાતની હત્યા કેસમાં કદાચ જવલ્લે જ આવા જે ચુકાદા આવતા હોય છે ને એમાં જજે જે ફાંસીની સજા ફટકારી છે, એઝ એ એડવોકેટ આપ આ ચુકાદાને આ ઘટનાને કેવી રીતે જુઓ છો? માન્ય હાઈકોર્ટ કે કોઈ પણ કોર્ટ હોય એ પૂરતા પુરાવા અથવા સાક્ષીઓ કે પણ એના પૂરતા ડોક્યુમેન્ટો જોયા સિવાય કોઈ પણ આટલો મોટો ચુકાદો આપતા હોય ત્યારે એ પૂરતી એની તપાસ થઈ હશે કે બનાવનો ઘટના બન્યું છે કે એને 302 હેઠળ એને મૃત્યુદંડ આપ્યું છે. આવું બહુ રેડ કેસમાં બને છે, પણ એના પૂરતા એના પુરાવા હોય તો જ આ બનાવની એમણે ન્યાય ખાતાએ પૂરતું ન્યાય આપ્યું છે. જે ક્રિમિનલ બન્યું છે આ વસ્તુ એ કોઈ એવું નથી કે દેખાવામાં આવ્યું છે મર્ડર થયું છે અને તે પણ એની માતા અને બહેનનું કોઈ આરોપી કોઈ કેસમાં એને લઈને આવવામાં આવે છે તો એને પૂરતા તપાસ કરે એના શું કહેવાય સાયદો હોય છે સાક્ષીઓ હોય છે પોલીસ હોય છે પંચ તપાસ હોય છે ત્યારે કોર્ટ એનું ચુકાદો આપે છે. પણ આમાં તો 22 જેટલા સાક્ષીઓ છે 42 જેટલા દસ્તાવેજી પુરાવા છે સાયદો છે બધું પંચનામું તપાસ થયું છે ત્યારે એનો પુરાવો શું કહેવાય એની ચુકાદો આપવામાં આવ્યો છે. એટલે ન્યાય ખાતું કહેવામાં આવે છે કે આંધળું હોય છે પણ દરેક બાબતમાં આંધળું હોતું નથી, એનો જે આપ્યો છે ચુકાદો એ ફાઇનલ જ છે. નહીં, બિલકુલ આંધળું નથી. અને માની લો કે 22 સાક્ષીઓ 42 દસ્તાવેજી પુરાવા આપે કહ્યું સાહેદો અને સંયોગિક પુરાવાને આધારે કદાચ આ ચુકાદો છે દેહાત દંડનો. પરંતુ ક્યાંક ગુનાહી જે માનસિકતા હોય એ માનસિકતા નથી અને કદાચ આ ઘટના બની ગઈ છે તો આમાં કદાચ સજા બીજી ન થઈ શકે, ફાંસીની સજા થઈ શકે. હા, તો જે રીતે હમણાં મારી પહેલાં કીધું પ્રિયવદનભાઈએ કીધું મીનાબેને કીધું આમાં કેવું હોય છે કે જે આ બનાવ બન્યો છે એકદમ સડનલી નથી બન્યો, એના માઇન્ડમાં એ પહેલેથી નક્કી કર્યું કે એના જોડે જે બિહેવિયર થયું છે કે જે વસ્તુ થયું છે એ નક્કી કર્યું છે. એણે કહેવામાં આવે છે કે એની બીજી બે બહેનો હતી મધર છે લે ઘરમાં જ્યારે સ્ત્રીઓ વધારે હોય અને બહેનો હોય ને ત્યારે એનું લેવલ એક એવું થાય છે કે મને સારું રાખે છે અને મને નથી સારું રાખતા. એક સામાન્ય જેવી ઘરની બાબતમાં વસ્તુ થયું છે, હું નથી માનતી કારણ કે હું ક્રિમિનલ પ્રેક્ટિસ કરું છું કે ક્રિમિનલ માઇન્ડના લોકો કેવું હોય છે કે એના મગજમાં થોડો કોઈક નાનો ગુનો કરતા હોય છે પછી એને ખબર કહેવા મને ગુનામાં સજા થઈ છે તો શું કરવું હું બીજો ના કરું. એટલે એના મગજમાં એક નાનું એના પ્રત્યે પહેલેથી બિહેવિયર ખરાબ હશે તો જ આ મોટું આટલું સ્ત્રી જેવી પુરુષ જેવા પુરુષ કંઈ પણ આટલું મોટું કાર્ય એક મર્ડર કરતાં પણ ડરે છે. આ તો બે કે સ્ત્રી એણે કેટલું વિચારીને આ કાર્ય કર્યું છે, રાત્રિના અંધારામાં પરોઢી આ કાર્ય કર્યું છે, એટલે પ્રી પ્લાન એણે કર્યું છે. આ મીનાબેન, સવાલ એ છે કે એક સામાન્ય ઠપકો ઘરકામને લઈને એક સામાન્ય ઠપકો આપો, થપ્પડ મારવી છે, મા બાપ દરેક સંતાનને કદાચ થપ્પડ મારતા હોય ઠપકો પણ આપતા હોય એક સામાન્ય ઘટના છે, તો માનસિક સંતુલન ગુમાવી બેસવું તો શું માનો છો કે આ માનસિક જે સંતુલન છે કે જેની માનસિકતા છે નબળી હોઈ શકે જેથી સંતુલન ગુમાવી બેઠા? પહેલી વસ્તુ તો એ કે ખાલી થપ્પડ માર્યું અને જે અત્યારે જે આપણને જાણવામાં આવ્યું છે અને બહાર જે આવ્યું છે એ કિસ્સા મુજબ ખાલી થપ્પડને લગતી વસ્તુ નથી, ખાલી થપ્પડને થઈને આ વસ્તુ નથી બની, આને પૂરેપૂરું એનાલિસિસ કરવાની જરૂર છે. એક્ચ્યુઅલ એ છોકરી સાથે એનું મગજ એણે કઈ રીતે આ ઘટના ઘટી એની સાથે પરિવાર લોકોનો કેવી રીતનો સંબંધ રહ્યો છે વ્યવહાર રહ્યો છે આ બધું સમજવાની જરૂર છે ત્યાર પછી. અને આ જે કિસ્સો જે રીતે બહાર આવ્યો છે એ કિસ્સા ઉપરથી મારે એક ખાસ વસ્તુ કેવી છે કે વ્યક્તિના મગજમાં વ્યક્તિના વર્તનમાં જ્યારે પણ ફેરફાર થતો હોય છે કે જ્યારે પણ એ આવેગની લાગણીઓ નોર્મલ કરતાં વધારે ગુસ્સો કે જે પણ આવેગની લાગણીઓ છે એ જ્યારે દેખાય ત્યારે એની આસપાસના લોકોએ આ વસ્તુનું પોઈન્ટ આઉટ કરવું જોઈએ, એકબીજા સાથે ડિસ્કસ કરવું જોઈએ. પણ હવે આ જે કિસ્સામાં જે થયું છે એમાં એ છોકરીને પાછળના એના જેટલા બી એના પરિવાર સાથેના જે પણ ઘટનાઓ ઘટી હશે એને અનુલક્ષીને જ આ વસ્તુ બની છે. અને થપ્પડને એ તો એનો ખાલી નામની વસ્તુ છે કે થપ્પડ મારી અને એને ખરાબ લાગ્યું અને સવારે 5 વાગ્યામાં એને મર્ડર કરી નાખ્યું, મર્ડર સુધી આ વસ્તુ ના પહોંચે ખાલી થપ્પડથી. તો આ વસ્તુને ડીપમાં જઈને સમજવાની જરૂર છે. અને આ ઘટના ખાલી આ જે એમણે એમનું જે કમ્યુનિટી છે એ પૂરતું નથી, હવે આ સમાજમાં બાળકોનું આવેગમાં આ મર્ડર કરવાનો આવ્યો કિસ્સો, કોઈ ઘરેથી ભાગી જાય છે, કોઈ
હવે 14 વર્ષના બાળક બી, આપણે હમણાં થોડા સમય પહેલા જ રાજકોટમાં કિસ્સો બનેલો કે 14 વર્ષના બાળકને મોબાઈલ આપવાની ના પાડી એટલે એને ગળા ફાંસો દઈ દીધો. તો આ જે માનસિકતા જે ફેલાઈ રહી છે, શોર્ટ ટેમ્પર થઈ જાય છે બાળકો, જરાય પેશન્સ જરા પણ એનામાં સહનશક્તિ આ કશું જ રહ્યું નથી, જે વસ્તુની ખરેખર જીવનમાં જરૂરી છે. તો આ વસ્તુનો અભાવ દેખાઈ રહ્યો છે કે આ વસ્તુના અભાવના લીધે આ પગલાઓ ભરાતા જાય છે, કાં તો પોતાને હાનિ આપવી અને કાં તો સામેની વ્યક્તિને હાનિ આપવી. સંબંધો કે શું એનું પરિણામ શું આવશે એ પણ વિચાર આવતો નથી. પ્રિયવર્ધનભાઈ, કિસ્સાઓ ઘણા બધા વધતા જાય છે કે નાની ભૂલ હોય, લોહીનો સંબંધ છે અને છતાં પણ આ નાની ભૂલને કારણે મર્ડર સુધી પહોંચી જવું અને મર્ડર કરવા, આવા કિસ્સાઓ જ્યારે સમાજમાં વધતા જાય છે તો સવાલ એ થાય કે શું લોકોની ક્યાંક માનસિકતા બદલાઈ જતી ગઈ છે. લોકો કહે છે કે સમય બદલાયો છે, સમય બદલાયો છે, પરંતુ માનસિકતા એટલી બધી બદલાઈ ગઈ છે કે હત્યા, ખૂન અને લૂંટના જે ઘટનાઓ છે, આવી ઘટનાઓમાં વધારો થતો જાય છે. આની પાછળના કારણો શું છે જાણીશું, લઈશું બ્રેક. બ્રેક બાદ ચોપાટ કાર્યક્રમમાં ચર્ચાને આગળ વધારીશું. વેલકમ બેક. ચોપાટ કાર્યક્રમમાં ચર્ચા ચાલી રહી છે. જ્યારે ડબલ મર્ડર કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. ગાંધીધામની આ ઘટના હતી અને 17 ફેબ્રુઆરી 2017માં જ્યારે માતાનું અને પોતાની બહેનની હત્યા કરી ત્યારે જે આરોપી છે મંજુબેન ડુંગરિયા, તેમને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે અને કેટલાક દસ્તાવેજી પુરાવાઓ અને સાક્ષીઓ પણ જોવામાં આવ્યા હતા અને એને લઈને એડિશનલ સેશન્સ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, એને લઈને આ ચર્ચા ચાલી રહી છે. સવાલ જે પ્રિયવર્ધનભાઈ હું આપને પૂછતો હતો કે જે પ્રમાણે આ ઘટના ઘટી છે, માનસિકતાની ક્યાંક વાત કરતા હોઈએ છીએ, પરંતુ શું લોહીના સંબંધો હોય, નાની ભૂલ હોય ને છતાં પણ આટલી હદ સુધી મારી નાખવાના આવા કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જાય છે? માનસિકતા આટલી હદે બદલાઈ છે, સમય બદલાયો છે, આધુનિકરણ આવ્યું છે, બધું જ સાચું, ટેકનોલોજી આવી છે, પરંતુ માણસનું અથવા વ્યક્તિનું માઇન્ડ જો આટલી હદ લેવલ આટલી હદે જો જતું હોય તો કદાચ આ વિચારવા જેવું વાત છે. દિલીપભાઈ, આમાં મુખ્ય વસ્તુ એવી છે કે વાંક આ બહેનનો નથી, વાંક એમના પેરેન્ટ્સનો છે. જે રીતે ઉછેર થતો હોય છે એ રીતે એની માનસિકતા બંધાય છે અને એ માનસિકતાને કારણે જ આવા કૃત્યો થતા હોય છે. અત્યારે કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો હમણાં જે બાળકની વાત થઈ કે ભાઈ મોબાઈલ ન અપાયો અને એણે પછી આપઘાત કરી લીધો, એનું કારણ શું થયું? કારણ કે એણે જ્યારે જ્યારે જે જે વસ્તુઓ માગી હશે ભૂતકાળમાં એ બધી આપવામાં આવેલી જી, અને એ આપવામાં આવી હશે એટલે એના હિસાબે એને એમ થયું કે હું આવું કંઈ પણ કરું એટલે મને મળે છે. હવે એ જે મળવા માટેની એને પ્રોસિજર આ જ લાગી કે હું આવું કરું એટલે આવું થાય, એટલે એણે પછી છેલ્લે એ ન મળી ત્યારે એણે ફાંસો ખાઈ લીધો. બરાબર. હવે આ એક પરિસ્થિતિ માનસિક છે. આજે આ કેસની અંદર જો ફાંસીની જે સજા થઈ છે, મારા હિસાબે આ સજા ખોટી થઈ છે. ભલે કોર્ટે કહ્યું છે અને કોર્ટનો ચુકાદો માન્ય ને એ બધી વાત બરાબર છે, પણ મુખ્ય વસ્તુ એ છે કે આ માનસિક વિકૃતિને કારણે થયેલું કૃત્ય છે અને એના હિસાબે એને આ સજામાં રાહત મળશે ચોક્કસ. મને એવું ખ્યાલ છે કે હાઈકોર્ટની અંદર આ સજાની અંદર ઘટાડો પણ થશે અને કદાચ એવું પણ બને કે ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટમાંથી જો આગળ જશે રાષ્ટ્રપતિ પાસે તો કદાચ એને છોડી પણ મૂકશે, દયાની અરજી પણ થાય ને એમાં રાષ્ટ્રપતિ તરફથી છોડી પણ દેવામાં આવે. અને હું તો ત્યાં સુધી કહું કે આ બેનની જો ખરેખર એનું ઓડિટિંગ કરવામાં આવે, એને ટ્રીટમેન્ટ આપવામાં આવે તો આ બેન સુધરી પણ શકે. બિલકુલ. મનીષાબેન, શું કહેશો કે મર્ડર કર્યું એટલે ફાંસીની સજા, આ પ્રકારનો કાયદો છે અથવા આ પ્રકારનો જે ચુકાદો આવ્યો છે એનો મતલબ એ સમજો કે તમે મર્ડર કર્યું છે એટલે ફાંસીની સજા તમને થવી જોઈએ? 302 હેઠળ એણે મર્ડર કર્યું છે એટલે જે આઈપીસી હેઠળ જે સજાઓને દંડ થાય છે એ તો એના એના એ બંધારણ છે કે તેની આઈપીસી હેઠળ એને એ થવાનું જ છે. પણ હા, હમણાં સાહેબે કીધું કે ભાઈ રાષ્ટ્રપતિ જે આર્ટિકલમાં 72 અને 161 હેઠળ જો એ રાષ્ટ્રપતિને દયાની અરજી કરે અને એવી કોઈ બેન્ચ બેસાડવામાં આવે અને એમને લાગે, ભલે ભલે પાછળ હાઈકોર્ટમાં અને સુપ્રીમમાં કદાચ છૂટી પણ જાય છે આપણે માનીએ છીએ, પરંતુ જે અત્યારે એડિશનલ સેશન્સ કોર્ટમાં જે ચુકાદો આપ્યો છે ફાંસીની સજાનો, તો સવાલ એ થાય કે મર્ડર કર્યું છે એટલે ફાંસી જ મળવી જોઈએ?
કેમ નહીં? તો એક વસ્તુ સમજો તો કોઈ પણ કો કે લો કાયદાને કોઈ માન્ય જ ના રાખે મર્ડર કરી નાખે એવું બને છે કે દરેક મર્ડરમાં ફાંસીની સજા થાય છે થઈ શકે અત્યાર સુધી જે અટક્યો થઈ છે થાય જ છે ને અમુક પુરાવો નહીં હા ઘણા કિસ્સાઓમાં પુરાવાનો અભાવ હોય કે સાક્ષીઓ કે ના થતું હોય તો નથી થતું ઘણા કે પુરાવા નહીં 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 હોય છે આમાં પૂરતા તપાસ થઈ છે ત્યારે મારી નાખવામાં આવે છે એ અત્યાજ હોય છે આ બેને પૂરતાના પુરાવા ત્યારે પૂરતા બેન પૂરતા પુરાવા ના હોય તો નાશ કરવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો એક આ વાત સમજો જો એક ગુનેગાર ખરેખર હોત જો ક્રિમિનલ એનું માઇન્ડ જ હોત તો એને પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કર્યો હોત બીજી વસ્તુ એને કોર્ટમાં ડિનાયલ પણ નથી કર્યું પોતે તો માનસિક રીતનો એનો જે બી પ્રોબ્લેમ હશે આવેશમાં મર્ડર કરી નાખું આવેશમાં પછી મને એમ કહો કે ચલો મને મને આ સજામાંથી માફ કરી દો મને આવેશ આવી ગયો હતો આવી રીતે તો ક્રાઇમ મનીષાબેન વકીલોની જે ધારદાર દલીલો હોય છે એ પણ ક્યાં જવાબદાર ખરી ફાંસી અપાવવામાં ને ન અપાવવામાં એવું નથી ધારદાર દલીલ વકીલ એટલે સામેવાળાને બચાવ પક્ષ કરીએ છે એવું નથી કે વકીલ પોતાના વકીલ એટલે સામેવાળાને નહીં પોતાના અસીલનો બચાવ કરવો એ વકીલની પહેલી પ્રાથમિકતા રહેશે પણ ખોટું પણ નથી કોર્ટ બી ખોટું તો નથી ચલાવતી ને આરોપીને ચલો ખોટા નહીં પણ પુરાવાના આધારે દલીલોના આધારે કોર્ટ નિર્ણય લેતી હોય છે ને હા તો પુરાવાને એના આધારે તો લઈ શકે છે ને તો એનો મિનિંગ એવો નથી થતો કે ખોટું અમે કોર્ટ ચલાવી લે છે કે ખોટું અમે ચલાવી લઈએ છીએ અમે અમારા આરોપીઓને કે એના માટે બચાવ પક્ષ કરતા ચલો મીનાબેન ગંભીર ગુનાઓ જે આપે વાત કરી નાની બાળાઓ પર રેપ થતો હોય છે ઘણા બધા રેપના કિસ્સા હોતા હોય છે યસ અને ફાંસીની સજા લોકમત એવો હોય કે આને જાહેરમાં ફાંસી લટકાવવી જોઈએ આને ફાંસીની સજા મળવી જોઈએ એ વ્યક્તિ બિંદાસ ફરતી હોય છે તો એ વખતે કાયદા ક્યાં જાય એના એના વર્ષો સુધી એના કોઈ નિકાલ જ નથી આવતા એ કેસના ત્યારે પૂરતા પુરાવા નથી મળતા ને અરે આ તો પૂરતા પુરાવા હતા આપણે ઘણા બધા કિસ્સામાં બધા જ પુરાવા જગ જાહેર હોય છે બધી જ વસ્તુની સજા તો નથી જ મળતી પણ નથી મળતા એટલે એનો હું એ જ કહેવા માંગુ છું કે જ્યારે જે કેસની અંદર આ 2017માં બનેલો કેસ છે હમણાં જ બન્યો છે અને ફેબ્રુઆરી 2020 એક જ વર્ષની અંદર જો આનો ચુકાદો આવ્યો હોય તો એનો અર્થ એ થયો કે આ બેને પોતાનો બચાવ કરવા માટેનું કોઈ પણ ષડયંત્ર કર્યું નથી બિલકુલ મીનાબેન શું ખરેખર તો કેવું એવું છે કે જો આ એક મર્ડર કરવાથી એક ઝઘડો થયો ઝઘડાના પરિણામ સ્વરૂપે એનું એને એની મધરને અને એની સિસ્ટરને એને મારી નાખ્યા હવે તો પછી હવે ખરેખર જો આ રીતની સજાઓ થવાની હોય ને તો ખરેખર જે રેપિસ્ટ હોય ને એ લોકોને ભી 8 મહિનાની 10 વર્ષની બાળકીઓ ઉપર જે રીતે પાશવી બળાત્કાર થાય છે અને પછી એની એને મારી નાખવામાં આવે છે એની લાશના ક્યાંય ઠેકાણા નથી મળતા છોકરીઓ ગુમ થાય આ બધી જે વસ્તુઓને ઘટનાઓ ઘટે તો પછી એમાં તો ડબલ એમાં ફાંસીની સજા થવી જોઈએ એટલે મનીષાબેન સવાલ એ છે કે આ કોઈ હિસ્ટ્રી શીટર નથી રીઢા ગુનેગાર નથી હાર્ડકોર ક્રિમિનલ નથી અઠંગ ગુનેગાર નથી એમણે કોઈ બચાવવાનો જેમ પ્રિયવદનભાઈએ કહ્યું એમ એણે કોઈ છુપાવવાની કોશિશ નથી કરી માનસિક બીમાર છે અને અને છતાં પણ જે કેપિટલ છે પનિશમેન્ટ મૃત્યુ દંડ મળે છે એ કેટલો યોગ્ય સવાલ એ છે એને દંડ થવો જોઈએ ચોક્કસ પણ ૨૦૧૭ જ બન્યો છે હમણાં લેટેસ્ટ છે ને એનું હમણાં જ એક વર્ષ પહેલા જ બન્યો છે એટલે એમાં ચુકાદા જેવી રીતે 22 સાક્ષીઓ છે એના દસ્તાવેજી 42 મળ્યા છે એટલે કોર્ટને ઓન ધ સ્પોટ મળ્યા છે મીનાક્ષીબેન અમુક ગુનાઓ એટલા હોય છે ને કે એમાં પૂરતા પુરાવા નથી મળતા ના ના એના માટે ના ના નથી નથી એવું નથી એના માટે પૂરતા હોય છે ને કોઈ મોટી ઉપર નથી અમુક ગુનાઓમાં તો એવું થાય છે કે વિક્ટિમ એટલી હદે પીડાતું હોય છે એની સાથે જે ગુનો થયો હોય છે ને એ મૃત્યુને મૃત્યુ એના માટે પણ કોર્ટને કોઈ કેવા પુરાવા મળ્યા છે એવા દસ્તાવેજી ત્યારે કોર્ટ એટલો મોટો ડિસિઝન લીધો છે ને એમને એમ તો કોઈ ચુકાદો આપી નથી એટલે એવું માની લેવાનું કે જેને ફાંસીની સજા નથી મળતી એમને પુરાવા નથી મળ્યા એવું નથી વકીલોની ધારદાર તો એ વસ્તુ તો છે પણ કોર્ટ પૂરતા પુરાવા વગર ગમે તે વસ્તુ હોય પૂરતા પુરાવા વગર ચુકાદો આપી શકતી નથી મનીષાબેન અત્યારે તો વકીલો જે મર્ડર કર્યું હોય લૂંટ કર્યું હોય કે હુમલો કર્યો હતો એ વકીલો બચાવી લે છે એમને ભલે કાયદા કાનૂન કોર્ટ બધું છે છતાંય બચી જાય છે કોર્ટ ક્યારેય ના બચાવે એના માટે વાત નથી કરતો વકીલોની વાત કરું છું વકીલો બચાવી લે છે હાલમાં ફી મોટી લે છે માનીએ છે એવું થોડી હોતું કે ફી મોટી લેતા એટલે બીજાને બચાવી લે એવું કોઈ નથી હોતું કોર્ટ નહીં છતક બારીઓ છે કાયદામાં છતક બારીઓ છે આપ માનો છો હા હોય છે બસ તો એનો જ ઉપયોગ થાય છે ને કહેવાનો મતલબ એવું નથી તો આના તમે એમ કહેવા માંગો છો આની પાછળ કોઈ લડવા વાળું નહોતું એ કર્યું છે એમ કહેવા એનો મતલબ એવો થયો કે આની પાછળ કોઈ લડવા વાળું હતું નહીં
નહીં, આ કિસ્સાની વાત નથી, પણ ઘણા કિસ્સાઓમાં અને કોઈ પણ વિક્ટીમ હોય એમાં કોર્ટથી લીગલ સેલમાંથી એનો વકીલ હાયર કરી આપવામાં આવે જ છે, એ વસ્તુ જ હોતું જ નથી. ચલો ચલો, શોર્ટમાં સમયની મર્યાદા છે, બધા જુનિયર હોય છે. ના ના ના, ખોટી વસ્તુ છે. મીનાબેન, આપ માનો છો કે જે ગુનાઓ થાય છે, જે પ્રમાણે થાય છે, જે પ્રમાણે કાયદા છે, એ પ્રમાણે સજા મળે છે ગુનેગારોને, આપ માનો છો મીનાબેન? ના, હું એમાં માનતી નથી, કારણ કે ઘણા બધા ગુનેગારોને તમામ સાક્ષીઓ હોવાથી એને ફોડવાથી ઘણા બધા ટેકનિકલ પ્રોબ્લેમ કારણો ઇફેક્ટ થાય છે અને છૂટી જાય છે લોકો. ચલો બિલકુલ બિલકુલ બિલકુલ, એટલે ક્યાંક છે પ્રજાની છે, લોકોની માનસિકતા બદલાઈ છે સમયની સાથે, એને લઈને આવા કિસ્સાઓ વધતા જાય છે. પરંતુ જ્યારે માનસિકતા બદલાતી હોય ત્યારે કોઈ વ્યક્તિ જો એની પાસે આવે અને એની સાથે જો એવી કોઈ વાતચીત કરવામાં આવે તો એને આ જે ગુનાહિત કૃત્યમાંથી બહાર લાવી શકાય છે, આ પ્રયત્ન કરી શકાય છે. કોર્ટ છે, કાનૂન છે, બધું જ છે, કાયદા છે અને એ પ્રમાણે ચાલતું હશે. પરંતુ હજુ પણ આમાં હાઈકોર્ટમાં જવામાં આવશે, સુપ્રીમમાં પણ જવામાં આવશે. પ્રિયવર્ધન ભાઈએ કહ્યું એમ, કદાચ બની શકે કે ફાંસીની સજા રદ થાય, થોડી હળવી સજા એના કરતાં પણ થઈ શકે છે. પરંતુ કહેવાય છે કે એક ગુનેગારને સજા થવી જોઈએ, નિર્દોષને સજા ન થવી જોઈએ, ગુનેગાર છૂટવો પણ ન જોઈએ. પરંતુ જ્યારે સમાજમાં આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે રોકવાની જવાબદારી જે તે સમાજની ને લોકોની પણ રહે છે અને પોતાની માનસિકતા બદલવાની પણ ક્યાંક સમયની સાથે જરૂર છે. ચર્ચાનો અહીં સમાપન કરીએ છીએ. પ્રિયવર્ધનભાઈ, ડૉક્ટર મીના વ્યાસ પટેલ અને મનીષા પરીખાપ ઉપસ્થિત રહ્યા, આપ ત્રણેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.